ઉનાળે કાળઝાળ ગરમી વચ્ચે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે મહીસાગર જિલ્લાના સેવા સદનમાં ઝી 24 કલાક રિયાલિટી ચેક કરવા માટે પહોંચ્યું. ભર ઉનાળે મહીસાગર જિલ્લા સેવા સદનમાં પાણીની વ્યવસ્થા નથી. જી હા, 3 માળની કચેરીમાં માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ પાણીની વ્યવસ્થા છે. સદન બન્યાને 1 દાયકો થયો છે, છતાં પણ રૂમ અને કુલર બંધ હાલતમાં જોવા મળ્યું. પહેલા માળે મૂકવામાં આવેલું કુલર બંધ હાલતમાં છે, એટલે કે લોકોને કુલર હોવા છતાં ગરમ પાણી પીવાનો વારો આવ્યો. સેવા સદનમાં કામ કરતા લોકો માટે બહારથી પાણીના જગ આવે છે. સેવા સદનમાં આવતા અરજદારો માટે નથી કોઈ પાણીની વ્યવસ્થા. દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ છે તે વધી રહ્યો છે, ત્યારે જી 24 કલાકની ટીમ મહીસાગર જિલ્લાના જિલ્લા સેવા સદન ખાતે પહોંચી છે, જ્યાં લોકો માટે પાણીની વ્યવસ્થા છે કે નહીં તે ચેક કરવા માટે જી 24 કલાકની ટીમ છે જિલ્લા સેવા સદનના બિલ્ડિંગમાં પહોંચી છે. હાલ આપણે દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલ જી 24 કલાકની ટીમ દ્વારા હાલ અહીંયા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે. પીવાના પાણીની જે સુવિધા છે ત્યાં આગળ દરવાજો જે હતો તેને પ્લાસ્ટરથી ચણી દેવામાં આવ્યો છે, દિવાલ બનાવી અને દરવાજો પેક કરી દેવામાં આવે છે. ત્યારે પાણીનું કુલર છે તે એક તરફ મૂકવામાં આવ્યું છે, પરંતુ પાણીની અહીંયા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળી. ખાસ કરીને વાત કરીએ તો આખા બિલ્ડિંગની અંદર માત્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ પાણીની વ્યવસ્થા જોવા મળી રહી છે, પરંતુ ફર્સ્ટ સેકન્ડ ફ્લોર આ તમામ ફ્લોર ઉપર પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા જોવા નથી મળી. ત્યારે ખાસ જે દ્રશ્યો છે તે જોવાના અહીંયા મળી રહ્યા છે. જે પીવાના પાણીનું જે અહીંયા બોર્ડ લગાવેલું છે તે હાલ જે ગત વર્ષે અહીંયા દરવાજો હતો, પરંતુ હાલ કોઈ અધિકારી કર્મચારીઓ દ્વારા આ દરવાજો બંધ કરી અને અહીંયા દિવાલ કરી દેવામાં આવી છે. અને ત્યારબાદ એની બીજી તરફની વાત કરીએ તો આપણે દ્રશ્યોની અંદર બતાવવાનો પ્રયત્ન પણ કરીશું. બીજી તરફ અહીંયા સ્ટોરરૂમ છે તે બનાવવામાં આવ્યો છે, જે એક તરફનો દરવાજો બંધ કરી અને બીજી તરફ જે અહીંયા સ્ટોરરૂમ કરવામાં આવ્યો છે. હાલ આ દરવાજો છે તે ખોલીને આપણે અંદરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું. હાલ આ જે એક તરફનો દરવાજો બંધ કરી અને આ બાજુ બાખું પાડી અને આ દરવાજો પાડી અને અહીંયા સ્ટોરરૂમ કરવામાં આવ્યો છે. માત્ર અધિકારી અને કર્મચારીઓની સુવિધા માટે અહીંયા આ કાયદો કરવામાં આવ્યું છે, પરંતુ પ્રજા માટે કોઈ પણ પ્રકારના અહીંયા પાણીની સુવિધા જોવા નથી મળી રહી. ભદ્રપાલજી સોલંકી, જી મીડિયા, મહીસાગર.